માતાજી, મારા દીકરાએ સાચા મનથી તમારા પર શ્રદ્ધા રાખીને તમારું વ્રત કર્યું છે, એનાથી કોઈ ભૂલ થઈ જાય તેને માફ કરજો. માતાજી, મને ખબર છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એ ભૂલ નહીં પણ બહુ મોટું પાપ કર્યું છે મેં, પણ મારા પાપની સજા મારા દીકરાને નહીં આપતા, નહીં તો હું પોતાને ક્યારેય માફ નહીં કરી શકું. ચિંતા ન કરશો, માતાજીના આશીર્વાદથી બધું જ સારું થશે. હા, હવે તો માતાજી જ બધું સરખું કરી શકે છે. થઈ જ જશે, અરમાનની મહેનતનું ફળ એને સારું જ મળશે. મને એક વાત કહો, તમે ઉપવાસ રાખ્યો છે ને? હા. અરમાન સવારથી ભૂખ્યો છે, તો હું કેવી રીતે ખાઈ શકું? હું સમજી શકું છું, પણ તમે કંઈ જ ખાધું નથી. થોડું દૂધ પી લેશો તો સારું રહેશે. ના, હું પછી પી લઈશ. બંસરીબેન, તમને ખબર છે આપણે આ જુવાર વાવીએ છીએ એનું મહત્વ શું છે? શું? ચૈત્ર મહિનામાં આ જુવાર વાવવામાં આવે છે, એટલે આખું વર્ષ ઘરમાં ધન અને ધાન ખૂટે નહીં. બસ એ જ રીતે રાશિ અને અરમાનના આવનારા સંબંધનું બીજ વાવી દીધું છે. હવે બહુ જલ્દી એ લાગણીઓ બીજ સાથે પોતાનો સંબંધ બાંધશે અને એમાંથી એક નવો કુંપળ ફૂટીને બહાર આવશે. એ કુંપળ અરમાનના અને આ ઘરના બધા દુઃખ દૂર કરશે અને નવો પ્રકાશ આપશે. આરતીનો સમય થઈ ગયો છે, અરમાન હજુ સુધી નથી આવ્યો. તમે તો ફોન કર્યો હતો, શું કર્યો? અને કહ્યું કે ત્યાંથી નીકળી ગયો છે, હમણાં આવી જશે. કેમનું છે પછી? કેવો રહ્યો આપણો પ્લાન? હજી એવું જ છે. એટલે એને કોઈ રિસ્પોન્સ જ ના આપ્યો? ના, એટલે સારું એવું નથી, પણ હજી થોડો સમય લાગશે. ભાઈ, સમય તો લાગે જ. વાત જ્યારે સંબંધોની હોય ને, ત્યારે સમયને કાંડે બાંધીને તો ન જ ફરાય ને. બેટા, ત્યાં શું વાત થઈ? આપણે આરતી કરી લઈએ, પછી લેટ થઈ જશે. હા હા, ચલો ચલો, પછી વાત કરીએ. મમ્મી, તમે આજુબાજુમાં જમવાનું કહ્યું, કોઈ બાકી તો નથી રહ્યું ને? ના ના, ચાલ હવે તૈયારીમાં લાગી જઈએ. સાંજે અરમાનભાઈને ત્યાં પણ જવાનું છે ને? હા, મેં પહેલી વાર કોઈ પુરુષને માતાજીનું વ્રત આટલી શ્રદ્ધાથી કરતા જોયા છે. અને કોઈ પણ જમાડવાના છે, બોલો આટલું કોઈ કરે ખરું? મને પણ એ જ નવાઈ લાગે છે. ચલો હવે બહુ ના વિચારીશ એના વિશે. કોઈ વ્યક્તિ આટલું મોડર્ન હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ સાથે આટલું સરસ રીતે જોડાયેલું કેવી રીતે હોઈ શકે? ચલો હવે રસોડામાં કામ કેટલું પડ્યું છે? સારું. જો આ ચાંદલાનું પત્તું, આ લિપસ્ટિક, આ રૂમાલ, આ ચોકલેટ, આ પેન અને આ એક ચોપડી. આ પેન અને ચોપડી કેમ?
હવે જમાના પ્રમાણે આપણે પણ બદલાવવું જોઈએ. છોકરીઓને ખાલી તૈયાર થવાનો સામાન ના આપવાનો હોય. મીતુ, ખીર બનાવવા માટેની બધી જ સામગ્રી આવી ગઈ છે ને, તે ચેક કરી લીધું? હા હા, એમાં કેવું પડે? તું ઈલાયચી લાવે છે ને? કેમ? તને પીવડાવવા માટે. મને નથી ભાવતી. એક લાખો મારીશ તે ખીરમાં નાખવા માટે કહું છું. ડોબા બધી જ ગણ્યાને કહેવાય ગયું છે. મને આટલા વર્ષ થઈ ગયા, પહેલી વાર કોઈ પુરુષને ગોઈનીઓને જમાડતા જોઈશ. હા તો નવાઈ તો લાગે જ ને. આ વ્રતમાં સ્ત્રીનો કાયમ દબદબો રહ્યો છે. આજે મારો દીકરો ગોઈનીઓ જમાડશે. તો બોલો, આજે આમાંથી કયા કપડાં પહેરું? આ કલ્કિન કપડાં ક્યાંથી લઈ આવ્યો તું? તમે કોણ ને કયા કપડાં પહેરું? અરે બેટા, આવા કપડાં ના પહેરતો. ડીજેની લાઈટો જેવો લાગીશ, લબુક જબુક થતી. આજે તમારે બધાએ મને હેલ્પ કરી છે. તમે લોકો રોજ કરો જ છો, પણ આજે ખાસ. રાશિ એકવાર ઘરમાં આવી જાય ને, એટલે આપણે એને આખું ઘર બતાવીશું અને એમને બધી યાદો વિશેની વાતો કરીશું. આજે આપણને જે ચાન્સ મળવાનો છે એ ફરી ક્યારેય નહીં મળે. પણ પેલા વસંતભાઈ, વીણાબેન અને હિતેનનું શું કરીશ? એને તો હું છોડી સર નહીં આજ વખતે. હિતેનને તો બરાબરનો પાઠ ભણાવીશ. ના માસી, આપણે એવું કંઈ જ નહીં કરીએ જેનાથી એ લોકો અહીંયાથી જતા રહે. સારું. અને હા, આજે આપણી જોડે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. જો આજે રાશિને બધું યાદ આવી જશે ને, તો એ કાયમ માટે આપણી જોડે અહીંયા જ રહી જશે. હા, જે લિસ્ટ મોકલ્યું છે એ પ્રમાણે બધો જ સામાન આવી જવો જોઈએ. અને તમે એકવાર ડબલ ચેક કરી લો પ્લીઝ. થેન્ક યુ. કોનો ફોન હતો? હિતેન માટે એક અગત્યની વ્યવસ્થા કરી. માં, મેં પૂરી શ્રદ્ધાથી તમારું વ્રત રાખ્યું છે અને હું જે પણ કરું છું એમાં મારા મનમાં કોઈ ખોટ નથી. એમ છતાંય જો મારાથી કોઈ ભૂલ થઈ જાય તો પ્લીઝ મને માફ કરી દેજો. તમે ચિંતા ના કરો, હું છું ને, હું એની સાથે જ રહીશ. એક મિનિટ પણ એને એકલી નહીં મૂકું. અરે વિના, તું મારી વાત સમજતી કેમ નથી? તમે સમજી નથી રહ્યા. અરમાન હિતેનને સાજો કરવામાં ફાલ્ગુનીની મદદ કરી રહ્યો છે. અમે ત્યાં ન જઈએ તો સારું ના લાગે. અરે હજુ મને એમ છે કે જો તમે ના જાઓ ને તો સારું છે. એવું હોય તો તમે પણ સાથે ચાલો. અરે ગોળી જમાડવામાં હું આવું ને તો સારું ના લાગે. બસ તો પછી મારા પર વિશ્વાસ રાખ. સારું, પણ તું ફાલ્ગુનીનું ધ્યાન રાખજો. હો, હા હા રાખીશ. બસ આજનો દિવસ શાંતિથી નીકળી જાય. જો મિતુરા, બધા ઘરમાં જયારે રાશિ ને જૂની વાતો યાદ કરાવવાનો પ્રયત્ન કરશે ને, ત્યારે આપણે હિતેનનું ધ્યાન રાખીશું. હા બરાબર, આપણે એને આપણી સાથે જ રાખીશું. ના ના, આપણે છે ને એને એક રૂમમાં પૂરી દઈશું. પછી આપણે વસંત અને વીણાને ધમકી આપીશું કે જો તમારે તમારો હિતેન જોઈતો હોય ને તો રાશિ ને સાચે સાચી હકીકત કહી દો. પણ માસી, આમાં કોઈ તકલીફ તો ઊભી નહીં થાય ને? ના ના, હવે હું છું પછી તારે ચિંતા કરવાની જરૂર ક્યાં છે? બસ ખાલી તારે એટલું ધ્યાન રાખવાનું કે આ વાતની જાણ છે ને ઘરમાં કોઈ ના થવી જોઈએ. મને લાગે છે કે આપણે આ વાતની જાણ છે ને અરમાનભાઈને કરવી. આપણે કોઈને પણ જણાવીશું ને તો એના માટે તો નહીં જ માને. પણ અરે પણ શું, રાશિને જો આ ઘરમાં પાછી લાવી હશે ને તો આપણે આ પગલું ભરવું જ પડશે. માસી, મને ટેન્શન થાય છે. ભૂલી ગયો મિતુરા? મારું નામ છે છાયા ને મારી જપ્તે ચડ્યા ને ફસાયા. બોલ, તું આમાં મારો સાથ આપીશ કે નહીં? તમે એકલા કેમ? પેલી છોકરીઓ જે જમવાની હતી એ ક્યાં છે? એ લોકો નહીં આવી શકે.
કેમ બેટા? એ દીકરે બીજે ગોહિણી બની છે. પેલા લોકોએ આપણા કરતા પહેલા એ લોકોને એમના ઘરે આવવાનું કહ્યું હતું, એટલે એ લોકો ત્યાં ગયા છે. તો હવે શું કરીશ? ચિંતા નહીં કર બેટા, માતાજી જે કરે ને એ બધું સારા માટે જ કરતા હોય છે. ભઈ હવે આમાં શું સારું? બેટા પેલું કહેવાય છે ને કે આપણા મનનું ધાર્યું થાય ને તો સારું, અને ના થાય તો વધારે સારું. અને ઈશ્વર આપણા સાથે ક્યારે ખરાબ ના કરે. એ વાત તો સાચી. બસ તો હવે તું રાશિ સાથે પૂજા કરજે અને પારણા પણ કરજે, આપણે દીકરીને પછી જમાડીશું. હા ચાલ, હું મંદિરમાં જઈને જોઉં કે કઈ બાકી તો નથી ને. હા રસોઈ થઈ ગઈ છે ને? હા મમ્મી, છાયા અને મીઠુ એ બધી રસોઈ બનાવી લીધી છે. બસ હવે અરમાન છોકરીઓના પગ ધોઈ દે ને એટલે આપણે છોકરીઓને જમાડી દઈશું. છોકરીઓ અત્યારે નહીં આવી શકે. અરે પણ અત્યારે તો માતાજીની પૂજા કરવાનું મુહૂર્ત બહુ જ સારું છે. ગોઈણીઓ આવી નહીં શકે અને રાશિ હજી સુધી આવી નથી. આજે તો માતાજી બસ બધું સારું કરે તો સારું. વીણાબેન અને રાશિ નીકળી જ ગયા છે, એ કોઈ પણ સમય આવતા જ હશે. હા તો આપણા ઘર માટે બહુ સારો અવસર છે. આપણા ઘરની લક્ષ્મી આજે ઘરમાં પગલા પાડશે. આપણી લક્ષ્મી આપણા ઘરમાં કાયમ માટે આવી જાય ને તો બહુ છે. આવી જશે દાદી. મારે પેંડા ખાવા છે. તમને બહુ વાગ્યું તો નથી? ઠીક તો છો ને? હા બેટા. જે છોકરી આપણા ત્યાં પૂજામાં આવવાની હતી ને એ છોકરી હવે નથી આવવાની, તો ફાલ્ગુની સાથે તું પૂજા કરી લે. એને પણ વ્રત રાખ્યું છે ને, તમે બંને સાથે પૂજા કરશો તો સારું રહેશે. હરમાન બેટા તું પૂજાની તૈયારી કર, આપણે દીકુ સાથે પૂજા કરીશું. એ પણ માતાજીનું સ્વરૂપ જ કહેવાય ને. તમે પણ એ જ વિચારો છો જે હું વિચારી રહી છું. બંસરીબેન,
આજે કઈ પણ થઈ જાય, પણ પૂજામાં રાશિ અને અરમાન જ બેસ્ટ છે. ખાવી છે તારે ચોકલેટ? બસ આ એક વાર મીતુ પાસે આવે એટલી વાર એને રૂમમાં પૂરીને બાંધી દે. તારે ચોકલેટ ખાવી હોય ને તો મારી સાથે રૂમમાં ચાલ. બહુ બધી ચોકલેટ છે. હા સાચે, ચાલ મારી સાથે. બરાબર નથી. પણ દાદા મારે કશું જ નથી સાંભળવું. મારી રાશિ આ ઘરની લક્ષ્મી છે ને લક્ષ્મી ને ખુશીથી આ ઘરમાં લવાય છળકપટ થી નહીં. પણ એના લીધે વિચારો આપણો અરમાન કેટલો હેરાન થઈ રહ્યો છે. કોઈ હેરાન નથી થતો. અત્યારે પ્રેમની પરીક્ષા આપી રહ્યો છે અને પ્રેમની પરીક્ષા તો ઈશ્વરે પણ આપી હતી. દાદા તમે મને કશું જ નથી સાંભળવું બીતું. અજય હિતેન અને વીણાબેન આપણા ઘરમાં મહેમાન છે અને મહેમાન તો ભગવાન કહેવાય. પણ આ લોકોના તો લક્ષણો જ ખરાબ છે દાદા. એમના લક્ષણોના કારણે આપણે આપણા ગુણોનો ત્યાગ ન કરાય. મારે કશું જ નથી સાંભળવું. તમે મને જાઓ. માતાજીની કૃપાથી રાશિ અહીંયા તો આવી ગઈ છે. બસ હવે રાશિ અને અરમાન સાથે પૂજા કરી શકે તો સારું, એ પણ થશે. બસ તમે જોતા જાઓ. મેં તમને જે કહ્યું હતું એ તો યાદ છે ને? હા બધું જ યાદ છે. મમ્મી હિતેન ક્યાં જતા રહ્યા? હું પણ એને જ શોધું છું. તે નથી જોયું? મેં એમને છેલ્લે જોયા ત્યારે મીતુભાઈ સાથે રમતા હતા. તો તારે બોલાવી લેવાય ને? અરે મેં એમને બોલાવ્યા પણ એમને મારી વાત જ ના સાંભળી. હિતેન આવી જાય એટલે અમે દર્શન કરીને નીકળી જઈએ, પછી આ લોકોને જે પૂજા કરવી હોય કરે રાખે.